નમસ્કાર, હું છું જયેશ પટેલ. ESW એન્જોય સાયન્સ વર્લ્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે આપણે જોઈશું સજીવ શું છે. વોટ ઇઝ લિવિંગ? સજીવના લક્ષણો કયા છે અને નિર્જીવના લક્ષણો કયા છે? સજીવ અને નિર્જીવ વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ આપણે કરીશું. જ્યારે સજીવને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે સજીવો દ્વારા પ્રદર્શિત થતા વિશિષ્ટ લક્ષણો પરંપરાગત રીતે જોવા પડે. વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા સજીવોના અજોડ લક્ષણોની તરીકેની ત્વરિત યાદ અપાવે છે. તેમાં આપણે ચયાપચય, સ્વયંજનન પામવાની ક્ષમતા, સ્વ આયોજન, પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ જેવા થોડાક વધુ લક્ષણોની આ યાદીમાં ઉમેરો કરી શકીએ. ચાલો આપણે આમાંના દરેકને સમજવા પ્રયત્ન કરીએ. પહેલું જોઈશું વૃદ્ધિ. વૃદ્ધિ એટલે વધારો. બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. કદ અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. બહુકોષીય સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. વનસ્પતિઓમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવન પર્યંત થતી રહે છે, જ્યારે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ થતી જોવા મળે છે. નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. એક કોષીય સજીવો પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. માઇક્રોસ્કોપમાં કોષોની સંખ્યાની સરળ ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી તેનું અવલોકન કરી શકીએ. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે. એ યાદ રાખવું રહ્યું કે શરીરના કદમાં થતા વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. જો શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિ માટેના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુઓ પણ તેની વ્યાખ્યામાં આવે. પર્વતો, શિલાખંડો અને રેતીના ઢગલાઓ એ પણ તેની વ્યાખ્યામાં મૂકવા પડે. પર્વતો પણ વધી શકે છે ઊંચાઈ. તે જ રીતે એક પર એક પથ્થરોને ગોઠવવાથી આ પથ્થરોની ઊંચાઈ પણ વધી શકે છે. તે જ રીતે ઘણી વખત જ્યારે આંધી આવે છે ત્યારે ઘણી જગ્યાએ રેતીના આખા મોટા મોટા ટેકરા થઈ જાય છે. તો અહીં આ પણ વૃદ્ધિ પામી રહેલા છે એમ કહી શકાય. તો પછી સજીવ અને નિર્જીવ એના એ બંનેના લક્ષણોમાં વૃદ્ધિ તરીકેના લક્ષણ તરીકેમાં શું તફાવત? અલબત્ત નિર્જીવ પદાર્થોમાં તેની સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે. જ્યારે સજીવની વાતો કરીએ તો સજીવોમાં દેહની અંદરની તરફે વૃદ્ધિ થાય છે. આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ નહીં. આમ કેટલીક શરતોને આધીન બધા જ સજીવોમાં જોવા મળી શકે તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી જ આપણે સમજી શકીએ કે વૃદ્ધિ સજીવ તંત્રનું લક્ષણ છે. મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. બીજું લક્ષણ આવે છે પ્રજનન. તો જનરલી આપણે એમ કહીએ કે ભાઈ સજીવો જે છે પ્રજનન કરે છે, રિપ્રોડક્શન કરે છે. એટલે કે શું? જે પ્રજનન કરે તેને જ સજીવ કહી શકાય? પ્રજનન ન કરી શકે તેને સજીવ ન કહી શકાય? એના વિશે પણ આપણે જરા ડિટેલમાં જોઈએ. પ્રજનન પણ સજીવોની એક લાક્ષણિકતા છે. પહેલા આપણે લિંગી પ્રજનનની વાતો કરીએ તો સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવોનું સર્જન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે. બહુકોષીય સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ
વધતા ઓછા પ્રમાણમાં પિતૃઓ જેવા સરખો દેખાવ ધરાવે છે। નિર્વિવાદ અને નિશંકપણે આપણે તેનો લિંગી પ્રજનન તરીકે ઉલ્લેખ કરીએ છીએ। અલિંગી પ્રજનનની વાતો કરીએ તો સજીવો અલિંગી રીતે પણ પ્રજનન કરે છે। ફૂગ તેના દ્વારા ઉત્પન્ન કરાયેલા લાખો અલિંગી બીજાણુઓ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તરિત થાય છે। ઈસ્ટ અને હાઇડ્રા જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં આપણે કલિકા સર્જન જોઈએ છીએ। પ્લેનેરિયામાં આપણે સાચું પુનઃ સર્જન જોઈએ છે। હાઇડ્રામાં પણ આવું જોવા મળે છે। એટલે કે આ સજીવના ટુકડા ગુમાવેલા ભાગના પુનઃ સર્જન દ્વારા નવા સજીવનું સર્જન કરે છે। ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ બધા અવખંડનથી સરળતાથી બહુગુણિત થાય છે। જ્યારે બેક્ટેરિયા, એકકોષી લીલ કે અમીબા જેવા એકકોષી સજીવોમાં પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવાય છે। અહીં એક વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે કે સૂક્ષ્મજીવો અથવા એકકોષી સજીવો જે છે એમાં એના કોષોની સંખ્યા વધવાને એની વૃદ્ધિ તરીકે ઓળખી શકાય છે। દાખલા તરીકે કોષોની સંખ્યામાં થતો વધારો, આપણે કોષોની સંખ્યામાં થતો વધારો કોષોની કદ કે સંખ્યામાં થતા વધારાની તુલના દ્વારા વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ। આથી એકકોષી સજીવોમાં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન આ બે શબ્દોની ઉપયોગિતા વિશે આપણે વધુ સ્પષ્ટ નથી। હવે જોઈશું કે શું પ્રજનન ન કરી શકે તેને સજીવ ન કહી શકાય। અહીંયા આપણે કેટલાક અપવાદો જોઈશું। આ છે ખચ્ચર, ઘોડા અને ગધેડાના સંકરણ દ્વારા પ્રાપ્ત થતી આ જાતિ છે જેને ખચ્ચર કહેવામાં આવે છે। આ ખચ્ચર એ પ્રજનનક્ષમ હોતું નથી। તે જ રીતે મધમાખીઓની જે જાતિ છે તેમાં જે વર્કર માખી જે છે એ વંધ્ય હોય છે। મનુષ્યોની અંદર પણ આપણે જાણીએ છીએ કે કેટલાક જે કપલ જે હોય છે, કેટલાક ઘરોમાં કેટલાક કુટુંબોની અંદર તેમને બાળકો થતા નથી, તો શું તેને સજીવ ન કહી શકાય? આમ પ્રજનનનો પણ દરેક સજીવનો સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકતા નથી। અલબત્ત નિર્જીવ પદાર્થો આપમેળે પ્રજનન કે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતા નથી। બીજું લક્ષણ જોઈશું, ચયાપચય। ચયાપચય બે શબ્દોનો બનેલો છે, ચય અને અપચય। ચય એટલે સર્જનાત્મક ક્રિયા અને અપચય એટલે ખંડનાત્મક ક્રિયા। ચયની ક્રિયા દરમિયાન નાના નાના અણુઓ જે છે એ ભેગા મળીને મહાઅણુનું નિર્માણ કરે છે અને તે દરમિયાન આ મહાઅણુમાં શક્તિનો સંચય થાય છે। જ્યારે અપચયની ક્રિયા દરમિયાન મોટા અણુઓ જે છે એ નાના નાના અણુઓમાં વિભાજિત થાય છે અથવા તો તે ખૂબ જ ઓછા શક્તિસભર પદાર્થમાં રૂપાંતરિત થઈ જતા હોય છે। અહીં વધુ શક્તિસભર પદાર્થો ઓછા શક્તિસભર પદાર્થમાં ફેરવાય છે અને જ્યારે એના બંધુ તૂટે છે ત્યારે તેમાંથી શક્તિ છૂટી પડે છે। આ શક્તિનો આપણે વિવિધ કાર્યો માટે ઉપયોગ કરી શકીએ છીએ। તો આ ચય અને અપચય એ બંને ક્રિયાઓ આપણા શરીરની અંદર થતી રહેતી હોય છે। એક બાજુ ચય થાય, બીજી બાજુ અપચય થાય। અપચયથી છૂટી પડેલી શક્તિ જે છે એ શક્તિ બીજા અણુઓને જોડવામાં, એની અંદર શક્તિ સંગ્રહ પામીને મહાણુના નિર્માણમાં વપરાતી રહેતી હોય છે। તો આ ચયાપચય એના વિશે આપણે જોઈશું। સજીવની બીજી લાક્ષણિકતા ચયાપચય છે। બધા સજીવો રસાયણોના બનેલા છે। નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશિત કદ, કાર્યો વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં આવે છે
અને બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત પણ થાય છે। આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચય પ્રતિક્રિયાઓ છે। એક કોષીય કે બહુકોષીય બધા સજીવોમાં હજારો ચયાપચય ક્રિયાઓ એક સાથે થતી હોય છે। બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચય ક્રિયાઓ દર્શાવે છે। ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે। નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવી શકતા નથી, પરંતુ કોષ મુક્ત તંત્રોમાં એટલે કે આપણા શરીરની બહાર, દેહની બહારની બાજુએ આપણે ચયાપચય ક્રિયાઓનું નિરીક્ષણ કરી શકીએ છીએ। શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થતી એટલી ચયાપચય ક્રિયાઓ જીવંત કે નિર્જીવ કે નિર્જીવ નથી, જેથી કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવનો સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર થતી એટલી ચયાપચય ક્રિયાઓ જીવંત વસ્તુ નહીં પણ ચોક્કસ રીતે જૈવિક ક્રિયાઓ છે। આથી દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે। બીજી એની લાક્ષણિકતા એક છે સભાનતા, તો આ એક ખૂબ અગત્યનું લક્ષણ છે। કદાચ તેમની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા અને પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા એ દરેક સજીવનું સ્પષ્ટ, દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે। આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક, રાસાયણિક કે જૈવિક હોઈ શકે છે। સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે। આપણા જે સંવેદન અંગો જે છે, જેને આપણે પાંચ ઇન્દ્રિયો તરીકે ઓળખવામાં આવે છે, એમાં આંખ દ્વારા આપણે પ્રકાશની અનુભૂતિ કરીએ છીએ, કાન દ્વારા અવાજની અનુભૂતિ કરીએ છીએ તથા શરીરનું સંતુલન જાળવવામાં એ મદદરૂપ થાય છે, નાક દ્વારા ગંધની અનુભૂતિ થાય છે, જીભ દ્વારા સ્વાદની અનુભૂતિ થાય છે અને શરીરની સમગ્ર ચામડી દ્વારા સ્પર્શ, દબાણ, ગરમી વગેરેની અનુભૂતિ આપણને થાય છે। વનસ્પતિ હોય કે પ્રાણીઓ બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે। આપણે જાણીએ છીએ કે વનસ્પતિ જે છે એ જે બાજુથી પ્રકાશ આવતો હોય તે તરફ પોતાનો વિકાસ જે છે એ વિકાસ પ્રેરે છે। અંધારામાં રાખેલો જો કોઈ છોડ હોય તો જે બાજુથી પ્રકાશ આવતો હોય તે તરફ એ વૃદ્ધિ પામવા માંડે છે। આદિ કોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરીયોટ્સ થી લઈ ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રીય યુકેરીયોટ્સ બધા જ સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ પ્રતિક્રિયા દર્શાવતા હોય છે। ઋતુ સંવર્ધિત સીઝનલ બ્રીડર્સ જેને કહેવામાં આવે છે એ ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે। દરેક સજીવો તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે। આમ દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત રહે છે, દાખલા તરીકે સ્વયં સભાનતા। આથી સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ બને છે। હવે સભાનતાની જ્યારે વાતો કરીએ છીએ ત્યારે જ્યારે મનુષ્યની વાત આવે છે ત્યારે જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે। હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મૂર્છામાં પડી રહેલા દર્દીઓને આપણે જોઈએ છીએ। બીજી રીતે કહીએ તો દર્દીનું મગજ અચેતન એટલે કે બ્રેઇન ડેડ છે। દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી। આવા દર્દીઓ કે જે ક્યારેય સામાન્ય જીવનમાં પાછા આવતા નથી તો તેમને સજીવ ગણવા કે નિર્જીવ?
આગલો બીજું લક્ષણ છે આંતરક્રિયાઓ. તમે જાણતા હશો કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બને છે. પેશીઓના ગુણધર્મો તેમના બંધારણને લીધે નથી, પરંતુ તેમના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. તે જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મો તેમના આણ્વીય બંધારણને લીધે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકો એટલે કે મોલેક્યુલર કોન્સ્ટિટ્યુએન્ટ વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. અહીં આ જારક શ્વસન કેવી રીતે થાય છે એનો ટૂંકમાં વર્ણન કરેલું છે. આયોજનના ઉચ્ચ સ્તરે આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે. દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણી ચડતા ઉતરતા ક્રમમાં આ ઘટનાઓ સાચી છે. આથી આપણે કહી શકીએ કે સજીવો સ્વયંજનિત, સ્વયં વિકસિત, બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયાઓ દાખવવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. દરેક સજીવો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે, પરંતુ આ જનીન દ્રવ્ય બધામાં વિવિધ અંશે ઓછું વધતું હોય છે.